हे गाइस, वेलकम टू साइंस स्टडी सेंटर। तो आज आपणे आ वीडियोनी अंदर अधिशोषण समताप वक्र विषे समझवाना छे। तो आपणे सौ प्रथम बात करिए अधिशोषण समताप वक्रनी। तो अधिशोषण समताप वक्र कोने कहेवाय? तो अचळ तापमाने अधिशोषक वडे अधिशोषित वायुना जत्थानुं विचरण दबाणना फेरफार साथे एक वक्र द्वारा, एक रेखा द्वारा अभिव्यक्त कराय छे, आलेख द्वारा अभिव्यक्त कराय छे, जेने अधिशोषण समताप वक्र कहेवामां आवे छे। अचळ तापमाने अधिशोषक वडे अधिशोषित वायुना जत्थानुं विचरण एटले के फेरफार थवो, बदलाव थवो, जत्थानुं विचरण दबाणना फेरफार साथे एक वक्र द्वारा अभिव्यक्त अथवा तो रजू करवामो आवे छे, जेने अधिशोषण समताप वक्र कहे छे। शब्द आपेलो छे समताप, समताप एटले कि समान तापमान, अचळ तापमान એટલે કે ટૂંકમાં કહીએ તો દબાણ બદલાય તેમ અધિશોષક પર અધિશોષિત થતા વાયુનો જથ્થો કેવી રીતે બદલાય છે તેનો આલેખ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે, જેને અધિશોષણ સમતાપ વક્ર કહીએ છીએ। ખ્યાલ આવી ગયો? તો જેની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપ વક્રનો, એટલે કે ફ્રુન્ડલિચ નામનો એક વૈજ્ઞાનિક હતો જેને અધિશોષક વડે અધિશોષિત થયેલા વાયુનો જથ્થો અને દબાણ વચ્ચે સંબંધ રજૂ કર્યો હતો, જેનો આજે આપણે અભ્યાસ કરીશું અને એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર સમજીશું। તો ચલો વાત કરીએ। તો ફ્રુન્ડલિચે 1909માં ચોક્કસ તાપમાને ઘન અધિશોષકની સપાટી વડે એકમ દળ વડે અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો સંબંધ રજૂ કર્યો। તો ફ્રુન્ડલિચે શું કર્યું? 1909ની અંદર ચોક્કસ તાપમાને ઘન અધિશોષકની સપાટીના એકમ દળ વડે અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચે સંબંધ રજૂ કર્યો, જેને ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપ વક્ર આપણે કહીશું। હવે આ સંબંધ તેને પ્રાયોગિક રીતે મેળવ્યો હતો, તેને પ્રયોગમાં અવલોકન કર્યું કે જેમ જેમ દબાણ વધતું જાય છે તેમ તેમ એકમ દળના અધિશોષક વડે અધિશોષક થતા વાયુનો જથ્થો, વાયુનું દળ એક્સ બાય એમ વધતું જાય છે। અવલોકન શું કર્યું એને? તો જેમ જેમ દબાણ વધે છે તેમ તેમ એકમ દળના અધિશોષક વડે અધિશોષિત થતા વાયુનું દળ, વાયુનો જથ્થો એટલે કે એક્સ બાય એમ વધતો જાય છે। આ એક્સ બાય એમ શું છે? તો એકમ દળના અધિશોષક વડે અધિશોષિત થયેલા વાયુનું દળ। આ એક્સ એ અધિશોષિત વાયુનું દળ દર્શાવે છે, જ્યારે એમ એ અધિશોષકનું દળ દર્શાવે છે। આપણે જો અધિશોષકનું દળ એકમ લઈ લઈએ તો શું થઈ જશે? અધિશોષિત વાયુનું દળ એક્સ થઈ જશે, બરાબર? તો આ એક્સ બાય એમ શું છે? તો એકમ દળના અધિશોષક વડે અધિશોષિત થયેલા વાયુનું દળ છે। તો જેમ જેમ દબાણ વધશે તેમ તેમ એક્સ બાય એમનું મૂલ્ય પણ વધતું જશે। હવે આ જે સંબંધ છે એના આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે। તો એને જ્યારે આલેખ દોર્યો તો એને કંઈક આ પ્રકારનો વક્ર મળ્યો। આલેખ એને દોર્યો તો એક્સ બાય એમ વિરુદ્ધ પીનો, એક્સ બાય એમ વિરુદ્ધ દબાણનો। તો જેમ જેમ તમે જુઓ, જેમ જેમ દબાણ વધતું જાય છે તેમ તેમ એક્સ બાય એમ વધતા જાય છે, અને વધુ જેમ જેમ દબાણ વધશે
तेम तेम आ जे वक्र छे ए आ एक्स अक्ष ने समांतर थई जाय छे। तो आवुं अवलोकन जोवा मळ्युं। एटले के आपणे संबंध लखी शकीए आना उपरथी, एटले के एक्स बाय एम ए पी उपर आधार राखे छे, पीना समप्रमाणमां छे, परंतु आ सीधी रेखा नथी, एटले के पीना उपर कंईक घात आवशे અને એ ઘાત છે 1/n। હવે જો આપણે આ સમપ્રમાણતા હટાવી દઈએ તો કઈક અચળાંક આવશે, અહીંયા આગળ જે અચળાંક આવશે એ છે k p રેસ ટુ 1/n। દરેક પદની આપણે ચર્ચા કરી લઈએ, જ્યાં જે n છે એનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ આવતું હોય છે। x શું છે તો p દબાણે અધિશોષકના એમ દળ પર અધિશોષિત થયેલા વાયુનું દળ છે, અધિશોષિત થયેલા વાયુનું દળ છે। એમ શું છે તો અધિશોષકનું દળ છે, અધિશોષકનું દળ છે। પી શું છે? લાગુ પાડેલું દબાણ। के अने एन बन्ने अचळांको छे अने आ अचळांकोना मूल्यो आधार राखशे अधिशोषक अने अधिशोषित थयेला वायुना स्वभाव पर आधार राखशे, अने ए पण चोक्कस तापमाने, चोक्कस तापमाने अधिशोषक अने अधिशोषित वायुना स्वभाव पर आधार राखे छे। ओके, तो आगर जेम बात करी तेम आजे संबंध छे एने आलेख द्वारा समझवामां आवे छे, एने एक वक्र स्वरूपे रजूआत करवामां आवे छे। अने अहींया आगळ आलेख आपणे कोनो दोरीए छीए तो प्रतिग्राम अधिशोषक वडे अधिशोषित वायु अने अधिशोषित वायुनुं दळ अने दबाण विरुद्धनो आलेख दोरीए छीए। तो अँ आग जो आप आलेख दौरियो ये को दौरियो तो तब जुओ एक्स बाय एम विरुद्ध पी नो दौरियो, एट्ले कि प्रतिग्राम अधिशोषक वडे अधिशोषित थयेला वायुना दल अने दबाण विरुद्ध नो आलेख दौरियो एक्स बाय एम विरुद्ध पी। આપણે જો એમ એટલે કે અધિશોષકનું દળ એક ગ્રામ લઈ લઈએ તો પછી આ પદને આપણે શું બોલી શકીએ? પ્રતિગ્રામ અધિશોષક વડે અધિશોષિત થયેલા વાયુનું દળ, એવું આપણે બોલી શકીએ એમ, અને એના વિરુદ્ધ પીનો આલેખ આપણે અહીંયા આગળ દોરેલો છે। તો જે તે સમયે ફ્રુનલીચે આવું પ્રાયોગિક રીતે મેળવ્યું હતું, હવે જુદા જુદા તાપમાને આવા પ્રાયોગિક પરિણામો મેળવવામાં આવ્યા હતા। તો જ્યારે જુદા જુદા તાપમાને પ્રયોગો કર્યા અને પરિણામો મેળવવામાં આવ્યા અને એનું પછી વક્ર સ્વરૂપે એનો આલેખ દોરવામાં આવ્યો તો કંઈક આ રીતે પરિણામો મળ્યા હતા। જ્યાં આ વક્ર મળ્યો એ 195 કેલ્વિન તાપમાને મળ્યો હતો, આ બીજો વક્ર એ 244 કેલ્વિન તાપમાને મળ્યો હતો, આ ત્રીજો વક્ર એ 273 કેલ્વિન તાપમાને મળ્યો હતો, એક્સ બાય એમ વિરુદ્ધ પીનો વક્ર। તો આના પરથી શું અવલોકન કરવામાં આવ્યું કે જો આપણે ચોક્કસ દબાણે વાત કરીએ, માની લો કે આ દબાણે આપણે જો વાત કરીએ, તો જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ તેમ અધિશોષણ ઘટતું જાય છે। તમે જુઓ અહીંયા આગળ અધિશોષિત થયેલા વાયુનું દળ વધારે છે, એટલે કે અધિશોષણ વધારે પ્રમાણમાં થયું 195 કેલ્વિન તાપમાને। જ્યારે તાપમાન 195થી લઈને 244 કરવામાં આવ્યું, એટલે કે તાપમાન વધારી દેવામાં આવ્યું, તો પછી અધિશોષણ ઘટી ગયું, અધિશોષિત થયેલા વાયુનું દળ ઘટી ગયું। એવી જ રીતે જ્યારે તાપમાન હજુ વધારવામાં આવ્યું, એટલે કે 273 કેલ્વિન કરવામાં આવ્યું, તો એકમ દળના અધિશોષક પર અધિશોષિત થયેલા વાયુનું દળ હજી ઘટી ગયું। એટલે કે અવલોકન કરીએ તો એવું માલુમ પડશે કે જેમ જેમ આપેલ દબાણે તાપમાન વધે છે તેમ તેમ અધિશોષણ
घटे छे। तो आवुं अवलोकन करवामां आव्युं। बीजुं अवलोकन शुं करवामां आव्युं कि जुओ तमे दबाण जेम जेम वधतुं जाय छे तेम तेम अधिशोषण वधतुं जाय छे, परंतु कोई चोक्कस दबाण पछी तमे चेक करो दबाण वधवा छतां अधिशोषण वधतुं नथी। એટલે કે દબાણના ચોક્કસ વિસ્તાર સુધી જ અધિશોષણ વધશે, પરંતુ ખૂબ ઊંચા દબાણે અધિશોષણ દબાણ વધવા છતાં વધતું નથી। એટલે કે તમે કહી શકો કે ઊંચા દબાણે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર થઈ જાય છે। ઊંચા દબાણે અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ જાય છે। વક્ર એક્સ અક્ષને સમાંતર મળે છે એવું અવલોકન આપણે કરી શકીએ છીએ। ઓકે, હવે આગળ આપણે એક ઇક્વેશન મેળવ્યું, સૂત્ર મેળવ્યું, કયું હતું તો એક્સ બાય એમ ઇઝ ઇક્વલ ટુ કે પી રેસ ટુ વન બાય એન। હવે આનો આપણે લોગ લઈએ, જો લોગ લઈશું તો લોગ એક્સ બાય એમ બરાબર લોગ કે પ્લસ લોગ કે થઈ જશે પ્લસ ઘાત આવશે નીચે એટલે કે વન બાય એન લોગ પી થઈ જશે। આ સમીકરણને તમે ધ્યાનથી જુઓ। હવે આપણે આ લોગ એક્સ બાય એમ અને આ લોગ પીનો આલેખ દોરીએ તો એ આલેખ તમને કેવો મળશે, લોગ એક્સ બાય એમ અને લોગ પીનો જો આલેખ દોરવામાં આવે તો કેવો મળશે, તમે સૂત્રને ધ્યાનથી જુઓ। આ સૂત્ર તમને કંઈક જોવા મળશે, વાય બરાબર એમ એક્સ પ્લસ સી જોવા મળશે। વાય તરીકે આપણે લીધા લોગ એક્સ બાય એન, એક્સ બાય એમ સોરી, એક્સ તરીકે આપણે લીધા લોગ પી જુઓ તમે। તો આ આલેખ તમને વાય બરાબર સી પ્લસ એમ એક્સના જે આલેખ મળશે એના જેવો મળશે, એટલે કે સુરેખ મળશે। કેવો આલેખ મળશે તમને, તો સુરેખ આલેખ મળશે બરાબર। તો અહીંયા તમે જુઓ વાય તરીકે શું છે, લોગ એક્સ બાય એમ, એક્સ તરીકે છે લોગ પી, અને એમ એટલે કે આ આલેખનો ઢાળ તમને મળશે વન બાય એન। આ આલેખનો જો તમે ઢાળ નીકાળો, અહીંયા આગળ હું થીટા લઉં, ટેન થીટા તમને ઢાળ આપશે, એમનું મૂલ્ય કેટલું તો વન બાય એન। બીજું સી શું છે, તો વાય અક્ષ પરનો અંતરછેદ, તો વાય અક્ષ પરનો અંતરછેદ તમને મળશે લોગ કે। તો બે વસ્તુ યાદ રાખવાની, ઢાળનું મૂલ્ય તમને મળશે વન બાય એન જેટલું અને અંતરછેદ તમને મળશે વાય અક્ષ પરનો લોગ કે જેટલો, ખ્યાલ આવી ગયો। અને આલેખ કેવો મળે છે, લોગ એક્સ બાય એમ વિરુદ્ધ લોગ પીનો સુરેખ મળે છે। તો એક્ઝામની અંદર આવા આલેખો ઉપર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરાબર, તો એના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું। એક્સ બાય એમ વિરુદ્ધ પીનો આલેખ તો એ વક્ર મળશે, લોગ એક્સ બાય એમ વિરુદ્ધ પીનો આલેખ તો એ કેવો મળે છે, તો સુરેખ મળે છે। ઢાળ કોના મૂલ્ય, ઢાળ કોનું મૂલ્ય આપશે, એના પછી અંતરછેદ કોનું મૂલ્ય આપશે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। ઓકે, હવે આપણે થોડી આગળ ચર્ચા કરીએ વન બાય એનની। તો અહીંયા આગળ જે ઢાળ મળ્યો વન બાય એન, એનું મૂલ્ય જીરોથી લઈને એકની વચ્ચે મળતું હોય છે, અને ખાસ કરીને મૂલ્ય વધારે મળતું હોય છે 0.1થી લઈને 0.5 સુધી, તો એનો સંભવિત વિસ્તાર છે। ઓકે, અને આ બધા ડેટા તમને પ્રાયોગિક રીતે મળશે। હવે જુઓ, જ્યારે વન બાય એન આપણે જીરો લઈએ, જો વન બાય એન આપણે જીરો લઈશું તો એક્સ બાય એમ બરાબર કે પી રેસ ટુ વન બાય એન છે, વન બાય એનની જગ્યાએ તમે જીરો મૂકી દો તો થઈ જશે કે પીની જીરો ઘાત, પીની જીરો ઘાત એટલે એક, તો એક્સ બાય એમ આવી જશે કે, કે શું છે, અચળાંક છે, એટલે કે અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ જાય છે। જો આપણે વન બાય એનનું મૂલ્ય એક લઈએ, કેમ કે જીરોથી એકની વચ્ચે આનું મૂલ્ય પોસિબલ હોય છે, જો વન બાય એન એક લઈશું તો એક્સ બાય એમ થઈ જશે k
पी वन बाय एन की जगह आप एक मूकी दी तो एक्स बाय एम आ जाए केपी बराबर। एट्ले कि आप आ रीते दर्शाई सके एक्स बाय एम चले छे पी कारण के तो अचल है। एटले कि अधिशोषणे दबाणना संप्रमाण में चले छे, संप्रमाण में चले छे। ओके, अने आ बन्ने जे शर्तो छे ए प्रायोगिक रीते पुरवार पण थयेली छे, प्रायोगिक रीते एने टेको पण मळेलो छे। ओके, तो अहींया सुधी तमने ख्याल आवी गयो हशे। तो आ हतो फ्रुनलीच अधिशोषण समताप वक्र, परंतु आनी केटलीक लिमिटेशन पण हती। અહીંયા આગળ આપણે જે ચર્ચા કરી કે ઊંચા દબાણે શું થાય છે, અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર થઈ જાય છે, જે આ વક્ર છે એ એક્સ અક્ષને સમાંતર થઈ જાય છે, તો આના પાછળનું કારણ શું છે એ વખતે ફ્રુનલીચ સમજાવી શક્યો નહીં। તો નિષ્ફળતાની જો આપણે ચર્ચા કરીએ, નિષ્ફળતા તો પહેલી તો નિષ્ફળતા એ છે કે ઊંચા દબાણે અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ જાય છે, બરાબર। એટલે કે અધિશોષણ સંતૃપ્તતાએ પહોંચે છે, સંતૃપ્તતાએ પહોંચે છે। આટલું જ અધિશોષણ થશે, એના પછી અધિશોષણ થશે નહીં, એટલે કે અધિશોષણ સંતૃપ્ત થઈ ગયું। તો કેમ થઈ ગયું એ સમયે ફ્રુનલીચ સમજાવી શક્યો નહીં, ફ્રુનલીચ સમજાવી શક્યો નહીં। તો આ એક એની મોટી નિષ્ફળતા હતી। બીજી કેટલીક કન્ડિશનો હતી કે આ માત્ર ભૌતિક અધિશોષણને જ લાગુ પાડી શકાય છે, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે ખાસ યાદ રાખવાની, માત્ર ને માત્ર ભૌતિક અધિશોષણને જ લાગુ પાડી શકાય છે। અને બીજી ખાસ વસ્તુ કે ભૌતિક અધિશોષણમાં બહુઆણ્વીય સ્તરોનું નિર્માણ થતું હોય છે, પરંતુ ફ્રુનલીચ અધિશોષણ સમતાપ વક્રની જો આપણે ચર્ચા કરીએ તો એ માત્ર વેલિડ છે એક આણ્વીય સ્તરો માટે, બરાબર, એક આણ્વીય સ્તર માટે જ એ વેલિડ છે, એના માટે તમે આને લાગુ પાડી શકો છો। તો ઘણીવાર અગત્યની બાબતો વિડીયોના એન્ડમાં પણ આવતી હોય છે, તો તમે બનતા સુધી વિડીયો એન્ડ સુધી જોવાનું રાખજો, નહીંતર જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે જે એમસીક્યુની અંદર કામમાં લાગતી હશે, જે ગુજકેટની અંદર કે કોઈ બીજી જેઈ નીટની અંદર એક્ઝામમાં કામમાં લાગતી હશે કન્સેપ્ટ, એ તમારા છૂટી જશે। ઓકે, તો મેક શ્યોર કે તમે વિડીયો છેલ્લા સુધી જુઓ। તો નિષ્ફળતાની ચર્ચા કરીએ તો ઊંચા દબાણે અધિશોષણ દબાણથી સ્વતંત્ર કેમ થાય છે એ નથી સમજાવી શકતો, અને આ બે કન્ડિશનો તમે ખાસ યાદ રાખજો કે માત્ર ને માત્ર ભૌતિક અધિશોષણને જ લાગુ પાડી શકાય છે, રાસાયણિક અધિશોષણને આ લાગુ પાડી શકાતો નથી, અને એક આણ્વીય સ્તર માટે આ વેલિડ છે એને જ લાગુ પાડી શકાય છે। ઓકે, બહુ આણ્વીય સ્તરો માટે આપણે ફ્રુનલીચ સમતાપ અધિશોષણ ફ્રુનલીચ અધિશોષણ સમતાપ વક્ર લાગુ પાડી શકતા નથી। તો આ આપણે સમજ્યા ફ્રુનલીચ અધિશોષણ સમતાપ વક્ર વિશે। હજુ પણ જો કોઈને ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય, તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ।